પૂરી આપણી સાથે જોડાયા છે તૃપ્તિ જણાવો કયા ખાસ આજે રિપોર્ટ્સ અને સ્ટોક્સ જેના પર આજે આપણે નજર રાખવાની છે ધીરેજ શરૂઆત આપણે ઇન્ફોસિસ જ કરશો તો ઇન્ફોસિસ પર મોર્ગન સ્ટેન્લીએ પોતાનો મત જાહેર કર્યો છે અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે લક્ષ્યાંક તેમને સત્તરસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે અઢાર ના કોટ ટુ ફોર એફઆઈ ટ્વેન્ટી ફોરના પરિણામ જે જાહેર થવાના છે જેમાં ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી ફાઈવના રેવન્યુ ગાઇડન્સ પર ખાસ ફોકસ રહેશે જેમાં સીસી રેવન્યુ ગાઇડન્સ જે છે તે ત્રણથી છ ટકા વચ્ચે રહેવાનો તેઓ અંદાજ આપી રહ્યા છે ત્યારબાદ આઈસીઆઈસી લોમબાડ પર નજર કરીએ ત્યાં પણ મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે લક્ષ્યાંક તેમને અઢારસો પિંચોતેર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે આઈએલ ટેક કેર તરફથી કોર્ટર થ્રી એફઆઈ ટ્વેન્ટી જી ડબ્લ્યુ વાર્ષિક ધોરણે ત્રણ પોઈન્ટ બે ગણાનો વધારો થયો છે ત્યાં ડિજિટલ પાર્ટનરશીપથી નાઇન મંથ એફઆઈ ટ્વેન્ટી ફોરમાં જી ડબલ્યુ જે છે તેમાં પણ ચાર ગણાનો વધારો થવાતો જોવા મળ્યો છે ત્યાં આજે એમસીએક્સ પર મોર્ગન સ્ટેન્ડલીએ અંડર વેટ રેટિંગ કર્યા છે અહીંયા લક્ષ્યાંક તેમણે બે હજારને પંચ્યાસી રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે કંપનીના નફા અને શેરના પ્રાઇસ પર હવે એવરેજ ડેલી ટ્રેડ વેલ્યુની અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને માર્ચ બે હજાર ચોવીસમાં એટલે કે મનમાં એટીટીવી જે ફ્યુચર્સ છે તેમાં દસ ટકાનો વધે દસ ટકા વધીને ચોસઠ હજાર સો કરોડ પર આપણને જોવા મળ્યા છે પરંતુ સામે એમઓએમ ધોરણે એમસીએક્સના સ્ટોક પ્રાઇસમાં અગિયાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ નજર કરી આપણે પીએનબી બી હાઉસિંગ ફાઇનાન્સમ મોર્ગન સ્ટેન્ડનીનો મતે જાણો છો અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે લક્ષ્યાંક તેમને નવસો સત્તેર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના માટે કેર અને એકરાએ બંને રેટિંગ લાંબા ગાળા માટે તેમને અપગ્રેડ કર્યા છે અને રેટિંગ અપગ્રેડ કરીને તેમને પ્લસ કર્યા છે સાથે કંપનીના એન બી એચ એફ ક્વોલિટીમાં પણ સુધારો આવ્યો છે અને એચએફસી માટે પણ લોન ગ્રોથ અને જે અસર્સ ક્વોલિટી જે છે તે ક્વાર્ટર ફોરમાં તે મજબૂત જોવા મળે છે આના કારણસર છે તેમને ઓવરવેટ કર્યા છે ત્યારબાદ ગેલ પર નજર કરીશું ગેલ પર જયફ્રિઝે અંડર અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને દોઢસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે અદાની એન્ટરપ્રાઇઝિસ પર નજર કરીએ ત્યાં પણ જયફ્રિઝે બાય રેડિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ત્રણ હજાર આઠસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે ત્યાં જ ગજાર્યા સેરાબેક પર જેફ્રેઝનો મત જાણશો અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે લક્ષ્યાંક તેમને સોળસો ને ત્રીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે નાઇન મંથ એફઆઈ ટ્વેન્ટી ફોરમાં ગ્રોથ વોલ્યુમ જે વોલ્યુમ ગ્રોથ જે છે તે બાયોવાય ધોરણે સાત ટકા વધતો જોવા મળ્યો છે પરંતુ સામે મેનેજમેન્ટની ઓપેક ઇન્ડસ્ટ્રીઝમાં વોલ્યુમ ગ્રોથ જે છે તે પાંચથી છ ટકા લક્ષ્ય જે છે હાંસલ કરવાનો તેમને અંદાજ આપ્યો છે ત્યાં જ એફઆઈ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી સિક્સ માટે નફો સીએજીયા જે છે તે ચોવીસ ટકા વધવાના પણ તેઓ અંદાજ આપી રહ્યા છે એટલે આ બધા જ બ્રોકરેજ જે જાહેર થયા તેના પર નીરજ આપણે જ્યાં ખાસ ફોકસ રહેશે